આપણા બનાસકાંઠા જિલ્લાના લોકો માટે સૌથી નજીકનું કોઈ ફરવાલાયક સ્થળ હોય તો તે છે માઉન્ટ આબુ પરંતુ જો તમે અત્યારે માઉન્ટ માઉન્ટ આબુ જવાનું આયોજન કરતા તો આ સમાચાર તમારા માટે છે કારણ કે આબુમાં છેલ્લા દિવસથી ઠંડીનો પ્રકોપ વધી ગયો છે અહીં લઘુત્તમ તાપમાનની સાથે સાથે મહત્તમ તાપમાનમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો છે એટલે કે માઉન્ટ આબુનું આયોજન કરતા પહેલા ઠંડીથી બચવા માટે પૂરતી તૈયારી કરીને જવું હિતાવહ છે સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો જોરદાર પ્રકોપ જોવા મળી રહ્યો છે અહીં ઠંડી થર્ડ ડિગ્રી ટોર્ચર કરી રહી છે શુક્રવારે લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો આજે લધુત્તમ તાપમાન માઇનસ બે ડિગ્રી રહ્યું છે મહત્તમ તાપમાન સોળ ડિગ્રી નોંધાયું હતું માઉન્ટ આબુમાં ઠંડીમાં થયેલા વધારાના લીધે બરફની છારીઓ પણ જોવા મળી હતી ઠંડીના લીધે પોલો ગ્રાઉન્ડ મેદાનમાં બરફ જોવા મળ્યો હતો જેમાં હોટલ અને મકાનોની બહાર પાર્ક કરેલી કારની છત પણ હતી પારામાં ઘટાડો થવાના કારણે લોકોના દિનચર્યામાં ભારે અસર જોવા મળી હતી લોકો લાંબા સમય સુધી ઘરોમાં જ રોકાઈ રહ્યા હતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વધુ ઠંડો પ્રકોપ જોવા મળી શકે છે માઉન્ટ આબુમાં ઠંડીથી બચવા માટે લોકો શિયાળામાં બોન ફાયરનો આશરો લેતા હોય છે તે સમયે પ્રવાસીઓ આ મોસમમાં આનંદ લઈ રહ્યા છે